ગઈકાલની મિટિંગ નહોતી, ગઈકાલની મુલાકાત હતી. અમે મંત્રીઓશ્રીને મળવા માટેની રજૂઆતો હતી અને એ રજૂઆતો હજી અમારી ચાલુ છે. અમે અત્યારે પણ રાજેન્દ્ર ત્રિવેદી સાહેબના અધ્યક્ષને મળવાનો સમય માગ્યો છે, આરસી ફલદો સાહેબનો પણ સમય માગ્યો છે અને તમામ મંત્રીઓને મળવાના અમે પ્રયાસ કરીશું અને અમારી રજૂઆતો ત્યાં પહોંચાડી. એ અધ્યક્ષશ્રી એટલે મંત્રીમંડળ અથવા ધારાસભ્યના અમારા પ્રતિનિધિ છે, બ્રહ્મ સમાજમાંથી આવે છે, ઓપન કેટેગરીના છે અને કુંવરજી બાવળીયા સાહેબને અમે બે દિવસ પહેલા મળ્યા હતા. એ એસટી એસસી ઓબીસીના તમામ મંત્રીશ્રીઓને અમે મળવા માંગીએ છીએ અને ધારાસભ્યોને પણ અમે મળવાનો પ્રયત્ન કરીશું અને અમારી જે અમારી પાસે સમજૂતી છે, જે અમારા આધારો છે, એ રજૂ કરી રહ્યા છે. ના, આ વસ્તુ મારા ધ્યાનમાં નથી અને એ લોકો મળ્યા હોય તો અમે બે દિવસ પહેલા આહવાન કર્યું છે અને દરેક લોકોને અમે આહવાન કરી રહ્યા છીએ કે બિન અનામત વર્ગમાં આવતા ધારાસભ્યો પણ અને અનામતમાં આવતા ધારાસભ્યો પણ સરકાર કાયદાનું રક્ષણ કરે એવી રજૂઆત કરે એવો તમારો અનુરોધ. નિર્ણય આવશે એ તો સરકાર ઉપર આધારિત છે, એની અમને કોઈ કીધું નથી. એ સાચામાં વિષય છે, જયારે નિર્ણય કરવાનો થશે અથવા નિર્ણય થશે એના પછી આગળની પ્રોસેસ તો અમને જાણ કરવાનું. ના, એ બાબતની વાત નહીં, ફોર્મ્યુલા બાબતે કોઈ વાતચીત થઈ જ નથી. ફક્ત ને ફક્ત અમારી પાસેથી રજૂઆતો માંગવામાં આવી છે, જે રૂચિઓમાં એને જે એક બે ચુકાદામાં વિસંગતતા હતી એ સમજવા માટે અમારી પાસે વાત છે. એ તો સરકાર હજી વિચારણામાં છે. સરકારની વાત અમારી મુખ્ય રજૂઆત 1/18 ઠરાવ રદ ન થવો જોઈએ એ હતી અને જો ઠરાવ રદ કરવામાં આવે તો અમારી સાથે વાતચીત કર્યા પછી શું એમાં શું કામ ઠરાવ રદ કરવાના કારણો ઉભા થયા છે એને અમને વિશ્વાસમાં લાવવામાં આવે એ વાત અમારી પહેલાથી છે. અને પહેલી વાત એ છે કે 1/18 ઠરાવ જ્યાં સુધી જ્યુડિશિયરી મેટર છે ત્યાં સુધી ઠરાવ રદ ન થવો જોઈએ. અમારી રણનીતિ યથાવત છે, અમારા કાર્યક્રમો યથાવત છે. સરકાર જ્યાં સુધી આનો નિર્ણય જાહેર ના કરે, જ્યાં સુધી અમારી સાથે વાતચીતમાં ફાઇનલ ફોર્મ્યુલા ના થાય ત્યાં સુધી અમારા કાર્યક્રમો એમનો યથાવત છે. એ તો પ્રશ્ન છે, એમાં એ તો હવે સરકારમાં જ કે છે, સરકાર એની વિચારણા છે. ના પણ એ તો સરકારનો વિષય છે. અમે આ રજૂઆત છે, અમને બોલાવે છે, અમે રજૂઆત કરીએ છીએ. અનામત નીતિ નો બદલાવની અમે ક્યારે સમીક્ષાની વાત કરી નથી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દિનેશ બાંભણિયાનું નિવેદન. તેમણે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાથે બેઠક કરી અને તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી. તેમણે રાજેન્દ્ર ત્રિવેદીને મળવાનો સમય પણ માંગ્યો છે. નીતિન પટેલ સાથે દિનેશ બાંભણિયાએ બેઠક કરી અને તેમણે તમામ મુદ્દાઓ સાથે નીતિન પટેલ સાથે ચર્ચા કરી.